Hello students, greetings of the day. How are you all? I hope all of you are safe at home. I am Meera Pao and welcome to RKC Online Teaching of Gujarati Form 5. આપણે અત્યાર સુધીમાં ગ્રામરના બધા ટોપિક ફરીથી એઝ અ સેપરેટ ટોપિક રિવાઇઝ કરી લીધા, બરાબર? થોડું યાદ અપાવી દઉં. પહેલાં આપણે આપણી જે સર્વગ્રાહી પાઠ્યપુસ્તક છે એના બધા પાઠના સમાનાર્થી રિવાઇઝ કર્યા, પછી વિરોધી રિવાઇઝ કર્યા, ત્યારબાદ આપણે રૂઢિપ્રયોગ અને શબ્દસમૂહ પણ રિવાઇઝ કર્યા. હવે ગ્રામરના ટોપિક પછી તમારી જે ક્રિએટિવ રાઇટિંગના પોઈન્ટ્સ હોય છે, એટલે કે ગદ્યાર્થ ગ્રહણ અને વાર્તા લેખન, આ બે ટોપિક છે એ તમારે શીખવાના છે. તો એમાંથી ગદ્યાર્થ ગ્રહણનો ટોપિક આજના આપણા વિડીયોમાં આપણે શીખીશું. સૌથી પહેલાં તો ગદ્યાર્થ ગ્રહણ એટલે શું? મેં તમને સ્ક્રીન ઉપર ગદ્યાર્થ ગ્રહણમાં બાજુમાં તેનું ઇંગ્લિશ પણ આપેલું છે, કોમ્પ્રિહેન્ઝન, જેથી તમને ગદ્યાર્થ ગ્રહણ છે એ વધારે પડતો અઘરો શબ્દ લાગે નહીં. અમુક વર્ડ છે એ ગુજરાતીમાં સાંભળતા તમને ખૂબ જ હાર્ડ લાગે, તમને એમ થાય કે આહા, ગદ્યાર્થ ગ્રહણ એટલે શું કરવાનું? પણ જ્યારે તમને કહેવામાં આવે કે તમારે કોમ્પ્રિહેન્ઝન કરવાનું છે તો તમને ઇઝી લાગે. શા માટે? કારણ કે તમે કોમ્પ્રિહેન્ઝન ઇંગ્લિશમાં પણ કરો છો અને હિન્દીમાં પણ કરો છો, અને એક રીતે એક સ્કોરિંગ ટોપિક છે, બરાબર? તમારે કંઈ યાદ રાખવાનું હોતું નથી, તમારે ફક્ત તમારી બુદ્ધિનો ઉપયોગ કરી, તમારે વિચાર કરી અને તમને જે પેરેગ્રાફ આપેલો છે એમાંથી જ નીચે આપેલા પ્રશ્નોના જવાબ શોધી અને લખવાના હોય છે. તો અહીંયા આપણને સૌથી પહેલાં ગદ્યાર્થ ગ્રહણનો મિનિંગ આપેલો છે. શું થશે ગદ્યાર્થ ગ્રહણનો મિનિંગ? કે આપેલ ગદ્યખંડ, ગદ્યખંડ એટલે ફકરો એટલે કે પેરેગ્રાફ, તો આપેલ ગદ્યખંડ એટલે કે ફકરાને આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ આપવા તેને ગદ્યાર્થ ગ્રહણ કહે છે. ફકરો એટલે પેરેગ્રાફ, ફરીથી એક વખત, બરાબર? કે તમને એક પેરેગ્રાફ આપેલો હોય, ફકરો ગદ્યખંડ આપેલો હોય, અને એના ઉપરથી જ નીચે પ્રશ્નો આપેલા હોય, તમારે એ ફકરામાંથી એ પેરેગ્રાફમાંથી એ પ્રશ્નોના જવાબ શોધી અને લખવાના છે, ને? ઇઝી, હા. તો તમે ઇંગ્લિશ અને હિન્દીમાં પણ આવી રીતે કરો જ છો, તો હવે ધોરણ 5માં તમારે ગુજરાતીમાં પણ ગદ્યાર્થ ગ્રહણ એટલે કે કોમ્પ્રિહેન્ઝન શીખવાનું છે. આગળ વધીએ. ગદ્યાર્થ ગ્રહણ બે પ્રકારના હોય છે, બરાબર? કોમ્પ્રિહેન્ઝનમાં ટુ ટાઈપ્સ ઓફ કોમ્પ્રિહેન્ઝન આર દેર. વન ઇઝ સીન પેસેજ, સેકન્ડ ઇઝ અનસીન પેસેજ, બરાબર? સીન પેસેજ, જેને ગુજરાતીમાં કહેવાશે પઠિત ગદ્યાંશ. જો હું તમને સીધું પઠિત ગદ્યાંશ એવું કહું તો તમને એમ લાગે આહા, કેટલું બધું હાર્ડ છે. પણ જ્યારે તમે એનું ઇંગ્લિશ વાંચો, ઓહો, આ તો સીન પેસેજ છે, બરાબર? અને બીજો એનો પ્રકાર છે, બીજો ટાઈપ છે અપઠિત ગદ્યાંશ, એટલે કે અનસીન પેસેજ. હવે પઠિત ગદ્યાંશ એટલે શું અને અપઠિત ગદ્યાંશ એટલે શું એ જોઈએ. પહેલું છે પઠિત ગદ્યાર્થ ગ્રહણ, એટલે કે પઠિત ગદ્યાંશ. તો પઠિત ગદ્યાર્થ ગ્રહણ એટલે શું? કે જ્યારે આપણને આપણે શીખી ગયેલા પાઠમાંથી કોઈ પણ ફકરો આપવામાં આવે, પેરેગ્રાફ આપવામાં આવે, અને તે વાંચી અને આપણે આપેલ પ્રશ્નોના જવાબ લખવાના હોય તો તેને પઠિત ગદ્યાર્થ ગ્રહણ કહે છે. જો ડેફિનેશન જોઈને સહેલું લાગ્યું ને? તમે જેટલા જેટલા લેસન અત્યાર સુધીમાં તમારી સર્વગ્રાહી આપણી જે પાઠ્યપુસ્તક છે એમાં કરેલા છે, એમાંથી બે કવિતા બાદ થઈ જશે, બરાબર? આપણા 9 ચેપ્ટર છે,
એમાંથી બે કવિતા છે એટલે બે કવિતા નહીં કરવાની. એના સિવાયના જે સાત પાઠ છે એટલે કે સ્ટોરી છે એમાંથી કોઈ પણ પાઠમાંથી તમને કોઈ પણ એક પેરેગ્રાફ આપવામાં આવે અને એની નીચે એ પેરેગ્રાફમાંથી જ પ્રશ્નો આપવામાં આવે અને તમારે એ પ્રશ્નોના જવાબ લખવાના, એટલે પઠિત ગદ્યાર્થ ગ્રહણ. બરાબર? આઈ હોપ બધાને ક્લિયર થઈ ગયું પઠિત ગદ્યાર્થ ગ્રહણ. હવે આગળ વધીએ. બીજો પ્રકાર છે અપઠિત ગદ્યાર્થ ગ્રહણ. તો પઠિતનું ઓપોઝિટ, પઠિત એટલે જે તમે શીખેલા છો, તમે ક્યારેક જોયેલો છે, તમે ક્યારેક વાંચેલો છે એવો પેરેગ્રાફ. તો અપઠિત થશે એનું ઓપોઝિટ, એનું વિરોધી, કે જેવો જે પેરેગ્રાફ કે સ્ટોરી તમે ક્યારેય વાંચી નથી કે ક્યારેય શીખ્યા નથી, એવી એવો જે પેરેગ્રાફ કે સ્ટોરી હોય તો એને અપઠિત કહેવામાં આવે. બરાબર? તો જ્યારે આપણને આપણે ક્યારેય વાંચ્યો કે શીખ્યો ના હોય તેવો ફકરો કે વાર્તા આપવામાં આવે અને આપણે આપેલ પ્રશ્નોના જવાબ લખવાના હોય ત્યારે તેને અપઠિત ગદ્યાર્થ ગ્રહણ કહેવામાં આવે છે. બરાબર? ફરીથી એક વખત, પઠિત એટલે સીન પેસેજ અને અપઠિત એટલે અનસીન પેસેજ. બરાબર? બંનેના મિનિંગ ક્લિયર? પઠિત એટલે તમારા તમે શીખેલા કોઈ પણ ચેપ્ટરમાંથી જ પેરેગ્રાફ પૂછવામાં આપવામાં આવે અને એની નીચે પ્રશ્નો પૂછવામાં આવે. અપઠિત એટલે કે તમે ક્યારેય પણ વાંચ્યો ન હોય કે સમજ્યા ન હોય, શીખ્યા ન હોય એવો પેરેગ્રાફ આપવામાં આવે અને તેની નીચે પ્રશ્નો આપવામાં આવે અને તેના જવાબ તમારે લખવાના હોય તો એ અપઠિત થઈ જાય. બરાબર? હવે આ તો શીખ્યા આપણે બેયના મિનિંગ. હવે આગળ વધીએ. અમુક પોઈન્ટ્સ છે, મુદ્દાઓ છે, જે ગદ્યાર્થ ગ્રહણ આપણે જ્યારે કરીએ પેપરમાં ત્યારે ધ્યાનમાં રાખવાના હોય છે. એટલે કે ગદ્યાર્થ ગ્રહણ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો અથવા તો ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ. સૌથી પહેલો પોઈન્ટ છે કે ગદ્યખંડ એટલે કે ફકરાને ધ્યાનપૂર્વક વાંચવો. એક વખતમાં ન સમજાય તો બીજી વખત પણ વાંચવો. વિદ્યાર્થીઓ શું કરે? સીધા પ્રશ્નો જોવે અને એના જવાબ ગોતવા માંડે. બરાબર? એ મેથડ ખોટી છે. સૌથી પહેલાં તમારે આપેલો પેરેગ્રાફ એક વખત બરાબર વાંચી જવો જોઈએ. પ્રશ્નો નહીં, સૌથી પહેલાં તમારે પેરેગ્રાફ જ વાંચવો જોઈએ. બરાબર? તો સૌથી પહેલાં તમને જે ફકરો પેરેગ્રાફ આપેલો છે એ બરાબર ધ્યાનપૂર્વક વાંચી લેવાનો. ત્યારબાદ બીજો પોઈન્ટ છે ગદ્યખંડનો પૂરેપૂરો અર્થ સમજી લેવો. બરાબર? ગદ્યખંડમાં જે જે શબ્દો આપેલા છે કે જે વાત આપેલી છે એનો મિનિંગ બરાબર સમજી લેવાનો. ત્રીજો પોઈન્ટ છે બધા પ્રશ્નો પણ વાંચીને સમજી લેવા. એક વખત તમે આખો પેરેગ્રાફ વાંચી લો પછી આપેલા પ્રશ્નો પણ પહેલાં તમારે એક વખત વાંચી લેવાના. પ્રશ્નો વાંચી લો પછી એક પ્રશ્ન લઈ અને ગદ્યમાંથી એટલે કે આપેલા ફકરામાંથી તેનો જવાબ શોધી લેવાનો અને મનમાં બરાબર ગોઠવી લેવાનો. ઘણી વખત કેવું હોય કે પેરેગ્રાફમાં જે લાઈન આપેલી હોય એ લાઈન ટુ લાઈન એનો આન્સર ન થતો હોય પણ તમારે એને ગોઠવીને આન્સર બનાવવો પડે એમ હોય. તો તમારે પ્રશ્ન વાંચી એનો આન્સર કઈ રીતે આવશે એ મનમાં ગોઠવી લેવાનું, મનમાં વિચારી લેવાનું અને પછી એના પ્રશ્નોના જવાબ લખવાના. ત્યારબાદ પાંચમો પોઈન્ટ છે ગદ્યખંડને યોગ્ય હોય અને સરળ ભાષામાં હોય તેવું શીર્ષક વિચારી અને લખવું. શીર્ષક એટલે કે ટાઇટલ, નામ. મોસ્ટલી જ્યારે તમને ગદ્યાર્થ ગ્રહણ પૂછવામાં આવે ત્યારે એમાં એવું પૂછવામાં આવે કે ફકરાને યોગ્ય શીર્ષક આપો એટલે કે એને નામ આપો. બરાબર? તો બહુ અઘરા નામો ન વિચારતા ફકરાને જે લાગુ પડતું હોય, ફકરાને અનુરૂપ એને રિલેટેડ હોય એવું નાનું અને સુંદર નામ વિચારી અને લખવાનું. અને લાસ્ટ પોઈન્ટ છે લખેલા જવાબો એકવાર ફરીથી વાંચી જવા અને જો કોઈ ભૂલ થઈ ગઈ હોય તો સુધારી લેવી. એક વખત તમે આપેલા બધા પ્રશ્નોના જવાબ લખી લીધા પછી ફરીથી એક વખત એ બધા પ્રશ્નો અને એના જવાબ વાંચી જવાના.
જેથી કરીને જો તમારાથી કોઈ પણ ભૂલ થઈ ગઈ હોય તો તમે એ સુધારી શકો. તો આ થયા ગધ્યાર્થ ગ્રહણ કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ અથવા તો ધ્યાનમાં રાખવાની બાબતો. હવે અહીંયા આ વિડીયોમાં મેં તમને આ કન્સેપ્ટ છે, આ પોઈન્ટ છે ગધ્યાર્થ ગ્રહણનો, એ ક્લિયરલી અને બરાબર સમજાઈ જાય એ માટે એક સીન પેસેજ એટલે કે એક પઠિત ગધ્યાંશ અને એક અનસીન પેસેજ એટલે કે અપઠિત ગધ્યાંશ, બંનેના એક એક એક્ઝામ્પલ અહીંયા મેં લીધેલા છે જેથી કરીને કન્સેપ્ટ તમારા માઇન્ડમાં બરાબર ક્લિયર થઈ જાય. તો આગળ વધીએ. પહેલું જે એક્ઝામ્પલ છે એ છે પઠિત ગધ્યાર્થ ગ્રહણનું. તો એનો પેરેગ્રાફ તમને અહીંયા આપેલો છે, આપણે વાંચીએ. એક રાજા હતો, તેને સદા મૃત્યુનો ડર સતાવતો રહેતો. તે હંમેશા જ્યોતિષીઓને આ બાબતમાં પૂછતો રહેતો. બધા તેને એક જ સલાહ આપતા કે મહારાજ, તમારી જીવનરેખા ખૂબ મોટી છે. એક વખત આ જ બાબતે રાજાએ એક મશહૂર જ્યોતિષીને પોતાના દરબારમાં બોલાવ્યા. જ્યોતિષી પોતાની અચૂક ભવિષ્યવાણી કરવા માટે મશહૂર હતા. રાજાએ પોતાની જન્મકુંડળી જ્યોતિષીને આપતા કહ્યું, પંડિતજી, કૃપા કરી મારી જન્મકુંડળીનો અભ્યાસ કરી મારું ભવિષ્ય બતાવો. તો આપણે બધા જાણીએ છીએ આપણી સર્વગ્રાહી પાઠ્યપુસ્તકમાં જે પાઠ 8 છે એ પાઠમાંથી આ પેરેગ્રાફ લીધેલો છે, એટલે કે આ સીન પેસેજ છે, બરાબર. તો હવે જોઈએ આ પેરેગ્રાફ ઉપરથી આપેલા પ્રશ્નો. તો પ્રશ્નોમાં પહેલું તમને આપેલું છે કે રાજાએ કોને પોતાના દરબારમાં બોલાવ્યા. તો પેરેગ્રાફમાં આપણને ત્રીજી લાઇન જ્યાં એન્ડ થાય છે ત્યાં એક લાઇન આપેલી છે, એક વખત આ જ બાબતે રાજાએ એક મશહૂર જ્યોતિષીને પોતાના દરબારમાં બોલાવ્યા. તો આ પ્રશ્નનો મેઇન આન્સર થશે મશહૂર જ્યોતિષી, બરાબર. હવે અહીંયા જે પેરેગ્રાફમાં આપેલું છે કે એક વખત આ જ બાબતે રાજાએ એક મશહૂર જ્યોતિષીને પોતાના દરબારમાં બોલાવ્યા, તો તમારે આ બેઠે બેઠી લાઇન લખવાને બદલે તમે જો મશહૂર જ્યોતિષી એનો મેઇન આન્સર છે એ યાદ રાખી લો અને પ્રશ્ન ઉપરથી જવાબ લખો કે રાજાએ એક મશહૂર જ્યોતિષીને પોતાના દરબારમાં બોલાવ્યા, તો એ આન્સર તમારો એટ્રેક્ટિવ બનશે. તમે જો પેરેગ્રાફમાંથી જોઈને જ એમને એમ બેઠે બેઠી એ લાઇન આમાં લખો તો ખોટી ના પડે, ખોટી તો નથી જ, બરાબર. પણ જ્યારે તમારે એટ્રેક્ટિવ પ્રેઝન્ટેશન કરવી હોય કે ભાઈ એકદમ સરસ રીતે લખેલું છે એવું બતાવવું હોય, તો હંમેશા તમારે જવાબ છે એ પ્રશ્ન ઉપરથી ચાલુ કરવાનો, બરાબર. તો આપણા પહેલા પ્રશ્નમાં છે કે કોને, તો કોનેનો જવાબ આવે છે એક મશહૂર જ્યોતિષીને. તો આપણે પ્રશ્ન ઉપરથી જવાબ લખી શકીએ કે રાજાએ એક મશહૂર જ્યોતિષીને પોતાના દરબારમાં બોલાવ્યા, બરાબર. આ થયો પહેલા પ્રશ્નનો જવાબ. હવે બીજો પ્રશ્ન છે, બધા જ્યોતિષી રાજાને શું સલાહ આપતા. તો આપણા પેરેગ્રાફમાં જોઈએ આ આપેલું છે કે બધા તેને એક જ સલાહ આપતા કે મહારાજ, તમારી જીવનરેખા ખૂબ મોટી છે. તો આમાંથી મેઇન જવાબ શું છે કે મહારાજ, તમારી જીવનરેખા ખૂબ મોટી છે. સલાહ કઈ છે? તો મહારાજ, તમારી જીવનરેખા ખૂબ મોટી છે. તો હવે આપણે પ્રશ્ન ઉપરથી જવાબ લખીએ તો આવી રીતે જવાબ લખાય, બધા જ્યોતિષી રાજાને સલાહ આપતા કે મહારાજ, તમારી જીવનરેખા ખૂબ મોટી છે. ફરીથી એક વખત, બધા જ્યોતિષી રાજાને સલાહ આપતા કે મહારાજ, તમારી જીવનરેખા ખૂબ મોટી છે. હવે આગળ વધીએ. પ્રશ્ન 3, જ્યોતિષી શેના માટે મશહૂર હતા. તો પેરેગ્રાફમાં જોઈએ તો આપણને 5મી લાઇનમાં આપેલું છે, જ્યોતિષી પોતાની અચૂક ભવિષ્યવાણી કરવા માટે મશહૂર હતા. તો આ જે લાઇન આપેલી છે આપણને એ પરફેક્ટ એક ક્વેશ્ચનનો આન્સર જ છે, તો એમાં તમે કાંઈ પણ ફેરફાર ના કરો તો ચાલે. તો ત્રીજાનો જવાબ થશે, જ્યોતિષી પોતાની અચૂક ભવિષ્યવાણી કરવા માટે મશહૂર હતા.
ત્યારબાદ ચોથો પ્રશ્ન આપેલો છે, રાજાએ જ્યોતિષીને જન્મકુંડળી આપતા શું કહ્યું? પેરેગ્રાફમાં જોઈએ, લાસ્ટ લાઇન છે કે રાજાએ પોતાની જન્મકુંડળી જ્યોતિષીને આપતા કહ્યું, પંડિતજી કૃપા કરી મારી જન્મકુંડળીનો અભ્યાસ કરી મારું ભવિષ્ય બતાવો. તો આનો આન્સર પણ આપણને પેરેગ્રાફમાં એઝ ઇટ ઇઝ જ આપેલો છે, તો યુ કેન કોપી ફ્રોમ દેટ. તો આ પ્રશ્નનો જવાબ થશે, રાજાએ જ્યોતિષીને જન્મકુંડળી આપતા કહ્યું કે પંડિતજી કૃપા કરી મારી જન્મકુંડળીનો અભ્યાસ કરી મારું ભવિષ્ય બતાવો. આ થયો પ્રશ્ન ચારનો જવાબ. ત્યારબાદ પ્રશ્ન પાંચ આપેલો છે કે ફકરામાંથી આપેલ શબ્દોના સમાનાર્થી શબ્દો શોધીને લખો. ફકરો એટલે પેરેગ્રાફ. પેરેગ્રાફમાંથી અહીંયા જે બે શબ્દો આપેલા છે એના બે બંનેના સમાનાર્થી શબ્દ છે એ આપણને પેરેગ્રાફમાં આપેલા છે, તો એ પેરેગ્રાફમાંથી એ સમાનાર્થી શબ્દ આ શબ્દનો શોધી અને આપણે લખવાનો. તો ભૂપ, હવે ભૂપનું સમાનાર્થી આપણને ખબર છે કે એના બે સમાનાર્થી શબ્દ થાય રાજા અને નૃપ. તો નૃપ આમાં નથી આપણનો, આપણને રાજા આપેલું છે, તો અહીંયા આપણે લખી શકીએ ભૂપની સામે રાજા. એવી જ રીતે પ્રખ્યાતનું સમાનાર્થી લખવાનું છે. તો ફકરામાં પેરેગ્રાફમાં જોઈએ તો પ્રખ્યાતનું સમાનાર્થી શબ્દ આપણને મળે છે મશહૂર. પ્રખ્યાતના બે સમાનાર્થી થાય મશહૂર અને વિખ્યાત. તો પેરેગ્રાફમાં આપણને મશહૂર આપેલું છે એટલે પ્રખ્યાતની સામે લખવાનું રહેશે મશહૂર. એવી જ રીતે છઠ્ઠો પ્રશ્ન છે કે ફકરામાંથી આપેલ શબ્દોના વિરોધી શબ્દો શોધીને લખો. બે શબ્દો તમને આપેલા છે એના વિરોધી તમને ફકરામાં પેરેગ્રાફમાં ક્યાં આપેલા છે એ તમારે લખવાના છે. તો પહેલો શબ્દ છે જીવન. તો જીવનનું વિરોધી થશે મૃત્યુ અથવા મરણ. તો આપણને પેરેગ્રાફમાં મૃત્યુ આપેલું છે તો આપણે અહીંયા જીવનની સામે મૃત્યુ લખવાનું. ત્યારબાદ બીજો વર્ડ આપેલો છે નાની. તો નાનીની વિરોધી થાય મોટી, જે આપણને પેરેગ્રાફમાં આપેલું છે, તો એની સામે તમારે લખવાનું મોટી. તો આ થયું આપણું પઠિત ગદ્યાર્થ ગ્રહણનું એક્ઝામ્પલ, જેમાં આપણે સીન પેસેજ પણ જોયો, તેના ઉપરથી તેના પ્રશ્નોના જવાબ પણ ડિસ્કસ કર્યા. હવે આગળ વધીએ અનસીન પેસેજ એટલે કે અપઠિત ગદ્યાર્થ ગ્રહણનું એક્ઝામ્પલ. અહીંયા તમને પેરેગ્રાફ આપેલો છે, વાંચું છું, સાંભળજો બરાબર. વૃક્ષો આપણને છાંયો આપે છે, પોતે તાપમાં તપીને અને અસહ્ય ગરમી સહન કરીને પણ બીજાને પોતાના ફળ આપે છે. પરોપકારી મનુષ્યો પણ એવા જ હોય છે, તેઓ પણ બીજાને ખુશી આપવા માટે પોતે દુઃખ સહન કરવા તૈયાર થઈ જાય છે. જેમ સુખડ વધારે ઘસાય તેમ વધારે સુવાસ આપે છે, જેમ શેરડી વધારે પીલાય તેમ વધારે રસ આપે છે, જેમ સોનું વધારે તપે તેમ ચળકાટ મેળવે છે, તેવી જ રીતે પરોપકારી મનુષ્યો પણ ગમે તેટલી મુશ્કેલીઓ આવે પોતાનો પરોપકારી સ્વભાવ બદલતા નથી. તો અહીંયા તમને વૃક્ષો વિશેનો એક પેરેગ્રાફ આપેલો છે. તમને લાગે છે એવું કે વૃક્ષો વિશેનો આપેલો છે? નહીં. પહેલો વર્ડ ભલે વૃક્ષો રહ્યો પણ વૃક્ષો છે એ આ પેરેગ્રાફમાં એક એક્ઝામ્પલ છે. મેઇન વાત આ પેરેગ્રાફમાં કોની કરવામાં આવી છે? તો પરોપકારી લોકોની. પરોપકાર એટલે કે બીજાના ઉપર ઉપકાર કરતા હોય એવા, બીજાને હંમેશા મદદ કરતા હોય, બીજાની હંમેશા હેલ્પ કરતા હોય એવા લોકોની આ ફકરામાં પેરેગ્રાફમાં વાત કરવામાં આવી છે. બરાબર. તો એમાં એક્ઝામ્પલ આપેલું છે કે વૃક્ષો છે એ જેવી રીતે છાંયો આપે છે, પોતે ગરમી સહન કરે, તાપ સહન કરે અને પોતે તો પોતાના ફળ ખાઈ નથી શકતા, પોતાના ફળ તો એ બીજાને આપે છે, તેવી રીતે પરોપકારી મનુષ્યો પણ પોતે દુઃખ સહન કરી અને બીજાને ખુશી આપતા હોય છે. બરાબર. એવું આ પેરેગ્રાફની શરૂઆતની ત્રણ લાઇનમાં કહેલું છે. પછી વૃક્ષોની જેમ જ બીજા એમાં એક્ઝામ્પલ ઉદાહરણ આપેલા છે કે જેમ સુખડ વધારે ઘસાય. સુખડ એ એક જાતનું સુગંધી લાકડું આવે છે,
જી. તો સુખડનું, ઇન શોર્ટ સુખડ એક સુગંધી લાકડી હોય, લાકડું હોય એક પ્રકારનું. તો એને જેમ તમે વધારે ઘસો ને એમ એ વધારે સુગંધ આપે, સુવાસ મતલબ સુગંધ આપે. જેમ શેરડી વધારે પીલાય, એટલે કે શેરડીને તમે પેલું આપણે ઉનાળામાં શેરડીનો રસ પીએ એ બનાવતા હોય એ જોયું હશે, એમનું જે મશીન હોય એમાં એ લોકો વારંવાર શેરડી નાખીને પાછી કાઢે, નાખીને પાછી કાઢે, બરાબર. એટલે કે જેટલી વધારે વખત એ લોકો એ મશીનમાં શેરડીને કાઢીને પાછી નાખે એટલો એમાંથી વધારે રસ મળે છે, બરાબર. એ જેટલી વધારે પીલાય એટલો વધારે રસ આપે છે. જેમ સોનું વધારે તપે એમ ચળકાટ મેળવે છે. સોનાને જેટલું વધારે ગરમ કરવામાં આવે ને એની બ્રાઇટનેસ એટલી વધારે થાય, એનું ચળકાટ, એની જે ચમક હોય એટલી વધારે આવે. તેવી જ રીતે પરોપકારી મનુષ્યો પણ, હવે આ જે ત્રણ વસ્તુ થઈ, સુખડ છે એ ઘસાય છે, ઘસાવું મતલબ દુઃખ સહન કરવું, શેરડી છે એ પીલાય છે તો એમાં એને પણ દુઃખ સહન કરવાનું, સોનું વધારે તપે, તપે એટલે ગરમ થાય, ગરમ થાય એટલે દુઃખ સહન કરવાનું, બરાબર. એટલે કે આ બધી વસ્તુઓ છે એ દુઃખ સહન કરે તો પણ એ સારી વસ્તુ જ આપે છે, બરાબર. તો એવી જ રીતે પરોપકારી મનુષ્યો છે એ પણ પોતાના ઉપર ગમે એટલી મુશ્કેલીઓ આવે તો પણ એ પોતાનો પરોપકારી સ્વભાવ બદલતા નથી. એવું ના વિચારે ક્યારેય કે ચલો હવે મને દુખાયું તો હું બીજા કોઈને મદદ નહીં કરું, બરાબર. એ પોતાનો જે પરોપકારી, બીજાને મદદ કરવાનો સ્વભાવ છે એ ક્યારેય બદલતા નથી. તો આ થયો આ પેરેગ્રાફનો મિનિંગ. તો તમારે પણ જ્યારે આવી રીતે અપઠિત ગદ્યાંશ, અનસીન પેસેજ આપેલો હોય ત્યારે સૌથી પહેલાં આખો ફકરો, પેરેગ્રાફ આવી રીતે વાંચી અને એના જે જે શબ્દો તમારા માટે નવા છે એના મિનિંગ પહેલાં મનમાં સમજી લેવા જરૂરી છે. તો આમ ફકરો એટલે કે પેરેગ્રાફ વંચાઈ ગયા પછી તેના પ્રશ્નો વાંચવાના અને સમજવાના. તો આપણે પણ જોઈએ. પ્રશ્નોમાં પહેલો આપેલો છે, પરોપકારી મનુષ્યોને કોની સાથે સરખાવે છે? તો આપણે પેરેગ્રાફમાં, ફકરામાં જોયું કે પહેલી જ લાઇન આપેલી છે વૃક્ષો છાંયો આપે છે, અને બીજી લાઇનમાં આપેલું છે પરોપકારી મનુષ્યો પણ એવા જ હોય છે. એટલે કે આ પેરેગ્રાફમાં પરોપકારી મનુષ્યોને વૃક્ષો સાથે સરખાવવામાં આવ્યા છે. તો પ્રશ્ન ઉપરથી આપણે જવાબ આ રીતે લખી શકીએ, પરોપકારી મનુષ્યોને વૃક્ષો સાથે સરખાવે છે. ત્યારબાદ નેક્સ્ટ બે નંબરનો પ્રશ્ન આપેલો છે, સુખડ વધારે ઘસાય તેમ શું આપે છે? આપણે જે ચોથી લાઇનમાં સુખડવાળું એક્ઝામ્પલ વાંચ્યું હતું, જોયું હતું, સમજ્યું હતું, એમાં તમને લાઇન આપેલી છે, સુખડ વધારે ઘસાય તેમ વધારે સુવાસ આપે છે. તો આ પ્રશ્નનો જવાબ તમે જોઈ શકો છો કે પ્રશ્નને અનુરૂપ જ છે. એટલે કે પ્રશ્નમાં જેવી રીતે માંગ્યો છે એવી જ રીતે પેરેગ્રાફમાં સીધો જવાબ આપેલો છે. તો તમે સીધું પેરેગ્રાફમાંથી કોપી પણ કરી શકો અને પ્રશ્ન ઉપરથી પણ લખી શકો. તો જવાબ તમે આ રીતે લખી શકો, સુખડ વધારે ઘસાય તેમ વધારે સુવાસ આપે છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, વૃક્ષો પોતે તાપ અને ગરમી સહન કરી બીજાને શું આપે છે? તો આનો જવાબ આપણને પહેલી જ લાઇનમાં આપેલો છે કે પોતે તાપમાં તપીને અસહ્ય ગરમી અને સહન કરીને પણ બીજાને પોતાના ફળ આપે છે. તો મેઇન જવાબ શું છે કે પોતાના ફળ આપે છે. ત્યારબાદ તમે પ્રશ્ન ઉપરથી એનો આન્સર લખી શકો. એક વખત પેરેગ્રાફમાં, ફકરામાં તમે એ પ્રશ્નનો જવાબ શું આવશે, મતલબ કે એના વર્ડ્સ ખાલી જોઈ લો અને પછી પ્રશ્નમાં એ વર્ડ્સના, આઈ મીન એ જવાબના વર્ડ્સ ગોઠવી અને આન્સર લખો, એટલે એકદમ ઇઝી થઈ જાય. અહીંયા જોઈએ તો આન્સર થશે, વૃક્ષો પોતે તાપ અને ગરમી સહન કરી બીજાને શુંની જગ્યાએ ફળ લખી નાખવાનું આપે છે. બરાબર થઈ ગયો આન્સર, વૃક્ષો પોતે તાપ અને ગરમી સહન કરી બીજાને ફળ આપે છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન આપેલો છે, ફકરામાંથી આપેલ શબ્દોના સમાનાર્થી શબ્દો શોધીને લખો. તો પહેલો શબ્દ આપેલો છે ઝાડ. આપણને પેરેગ્રાફમાં પહેલો જ વર્ડ આપેલો છે વૃક્ષ. આપણને ખબર છે ઝાડનું સમાનાર્થી વૃક્ષ થાય, એટલે આપણે ઝાડની સામે લખી નાખવાનું વૃક્ષ. બીજો વર્ડ આપેલો છે સુગંધ. તો પેરેગ્રાફમાં આપણે એક વર્ડ આવે છે સુવાસ, તો આપણને ખબર છે કે સુગંધનો સમાનાર્થી સુવાસ થાય, એટલે આપણે સુગંધની સામે લખી નાખવાનું સુવાસ.
ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, ફકરામાંથી આપેલ શબ્દોના વિરોધી શબ્દો શોધીને લખો. બરાબર, ઉપરનામાં સમાનાર્થી હતા, આમાં વિરોધી લખવાના છે. તો પહેલો આપેલો છે સુખ. સુખનું વિરોધી આપણને ખબર છે દુઃખ થાય, જે પેરેગ્રાફમાં પણ આપેલું છે. તો સુખની સામે તમારે લખી નાખવાનું દુઃખ. અને ત્યારબાદ બીજો શબ્દ એટલે કે બીજો વિરોધી શબ્દ આપેલો છે ઓછું, જેનો વિરોધી આપણને પેરેગ્રાફમાં આપેલો છે વધારે. બરાબર, તો ઓછુંની બાજુમાં તમારે લખી નાખવાનું વધારે. તો આ થયો આપણો અનસીન પેસેજ એટલે કે અપઠિત ગદ્યાર્થ ગ્રહણ. બરાબર, ગદ્યાર્થ ગ્રહણના બે પ્રકાર, ગદ્યાર્થ ગ્રહણ એટલે કોમ્પ્રિહેન્શન, એના બે પ્રકાર, પઠિત અને અપઠિત એટલે કે સીન અને અનસીન પેસેજ. બંનેના એક્ઝામ્પલ પણ આપણે અહીંયા જોયા, એનો પેરેગ્રાફનો મિનિંગ સમજ્યા અને એના પ્રશ્નોના જવાબ પણ ડિસ્કસ કર્યા. આઈ હોપ હવે કોઈને પણ ગદ્યાર્થ ગ્રહણમાં કંઈ પણ ડાઉટ કે કન્ફ્યુઝન નહીં રહે, અને એક્ઝામમાં જ્યારે કોમ્પ્રિહેન્શન એટલે કે ગદ્યાર્થ ગ્રહણ પૂછાય ત્યારે બધા એમાં પૂરેપૂરા માર્ક્સ સ્કોર કરશે. તો પણ જો આ વિડીયો જોયા પછી પણ કોઈને કોઈ પણ વસ્તુમાં એટલે કે કોઈ પણ પોઈન્ટમાં કંઈ પણ ડાઉટ કે કન્ફ્યુઝન હોય તો યુ કેન આસ્ક મી ડ્યુરિંગ ઓનલાઈન ક્લાસ. ઓકે, આઈ હોપ બધાને એકદમ ક્લિયર સમજાઈ ગયું હશે. થેન્ક યુ સો મચ, હેવ અ નાઇસ ડે, ટેક કેર, બાય.